महाभारत काळ थी लई महाराणा प्रताप સુધીનો વારસો જાળવી રહેલો ઈડરિયો ગઢ દિન પ્રતિદિન ખંડિત થઈ રહ્યો છે। ભારતના રાષ્ટ્રપિતા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રની ઐતિહાસિક ધરોહરથી લઈ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પૌરાણિક વારસો જાળવી રાખવાના સપનાને ખનન માફિયા દિન પ્રતિદિન વેર વિખેર કરી રહ્યા છે। ત્યારે છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા આંદોલનના પગલે ગુરુવારે ઈડર બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેને પ્રચંડ જન સમર્થન પ્રાપ્ત થયું છે। અરવલ્લીની ગિરિમાળાઓમાં હજારો વર્ષોનો ઇતિહાસ, સાંસ્કૃતિક સંસ્મરણો સહિત કેટલાય લોકોને રોજીરોટી આપી શકે તેટલો સમર્થ ઈડરિયો ગઢ દિન પ્રતિદિન તૂટી રહ્યો છે। ત્યારે ગુરુવારે વિવિધ સંગઠનો સહિત ઈડર ગઢ બચાવો સમિતિ દ્વારા આપવામાં આવેલા બંધને સંપૂર્ણ સમર્થન પ્રાપ્ત થયું। સવારથી જ માર્કેટિંગ યાર્ડ સહિત ખાનગી વેપારીઓએ બંધના પગલે પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા, સાથે આગામી સમયમાં ગાંધીનગર સુધી લડાઈ લડવા માટે મક્કમતા દર્શાવી। વિવિધ રાજકીય પક્ષો સહિત ખાનગી સંગઠનોએ પણ ઈડર ગઢ મામલે ખુલીને જનસમર્થન આપ્યું છે, જેના પગલે વધતા જતા જનાક્રોશ સામે વહીવટીતંત્ર દ્વારા કોઈ પગલાં લેવાય તે સમયની માંગ બની શકે તેમ છે। ઈડર ગઢ એ આપણી ઐતિહાસિક ધરોહર છે અને ઉપર અનેક પ્રકારના ધાર્મિક સ્થળો આવેલા છે। અત્યારે આજે ઈડર સ્વયંભૂ બંધ છે એમાં જનતાનો પૂરેપૂરો સપોર્ટ મળે છે અને હું તો એવું ઈચ્છું છું કે આગળના સમયમાં યુવાનો પણ જોડાય, મહિલાઓ પણ જોડાય અને ગમે તે થાય ઈડર ગઢને ખતમ કરવા નહીં દઈશું। ઈડર આપણી ધરોહર છે એને બચાવીને જઈશું। જબ તક સુરત ચાંદ રહેગા ઈડર ગઢ આબાદ રહેગા અને ગમે તે કોશિશ કરી ઈડર ગઢ બચાવીને જ જઈશું। ઈડરની ગઢ ઉપર બધા ધર્મના પ્રતિક તો છે, તમારી મોદી સાહેબની કુળદેવી ખુદ તો હાજર છે, વડનગરના સર્વ મોદી સમાજ ત્યાં પૂજા કરવા આવે છે પૂનમના દિવસે, તો મારે નર્મ મોદી સાહેબ નરેન્દ્ર મોદીને નર્મ અરજવી છે ઈડર સમાજ વતીથી, અને તો મહેરબાની કરીને ઈડરનું ખલન બંધ કરાવે। આજના ઈડર બંધ પાછળ સમિતિનો કોઈ જ હાથ નહોતો, પણ લોકોની લાગણી જોડાયેલી હતી અને લોકોએ આ વિષયને જન જન સુધી પહોંચાડી સ્વયંભૂ બંધનું પાલન કર્યું છે, તો આ એક ચીમકી છે એ આપ સમજો અને અમારી લાગણી સાથે જોડાઓ અને આ ખનન પ્રવૃત્તિ આવતીકાલના સૂર્યોદય સાથે અટકે એવી આપની પાસે અપેક્ષા રાખું છું। ગુજરાતમાં ઈડરિયા ગઢનું સ્થાન અધકેરું છે। રાજ્ય સરકાર ઈડરિયા ગઢને પ્રવાસન ધામમાં સમાવવાની સાથે કરોડો રૂપિયાનું અનુદાન આપી તેને પૌરાણિક વારસા તરીકે જાળવી રાખવાનો પ્રયાસ કરે છે, સાથે સ્થાનિક ધારાસભ્ય સહિત ભાજપના આગેવાનો દ્વારા પ્રચાર પ્રસાર પણ કરાય છે। પરંતુ એક બાજુ કરોડોની ગ્રાન્ટ આપી ઈડરિયા ગઢને અમૂલ્ય વારસાનો દરજ્જો આપવામાં આવે છે, તો બીજી તરફ ખનન માફિયાઓને ઈડર ગઢ વિસ્તારમાં ખુલ્લી છૂટ અપાય છે, ત્યારે પરસ્પર વિરોધાભાસી મંજૂરીઓના પગલે ઈડર ગઢ નામ શેષ થઈ રહ્યો છે। જોકે હાલના તબક્કે આપવામાં આવેલા બંધ બાદ ઊભા થયેલા જનસમર્થનના પગલે આગામી સમયમાં રાજ્ય સરકાર સહિત સ્થાનિક વહીવટતંત્ર માટે પણ મુશ્કેલી સર્જાઈ શકે છે। બાર એસોસિએશને સંપૂર્ણ સમર્થન આપેલું છે, અમારું બાર એસોસિએશન એટલું જ નહીં, ઈડરના તમામ સંસ્થાઓ અને એસોસિએશનોએ આ અભિયાનને સંપૂર્ણ ટેકો આપેલો છે। આજે સ્વયંભૂ બંધ રાખવામાં આવેલું છે ઈડર, આજે આપ પણ જોઈ શકો છો કે આજે કોઈપણ જાતના કોઈને વિનંતી કર્યા વગર લોકોએ સ્વયંભૂ બજાર બંધ રાખેલ છે અને આ જ પ્રજાની લાગણી છે। મને નવાઈ લાગે છે સરકારશ્રીએ કે જે ગઢના ફોટા એમની કચેરીઓમાં ઈડર ગઢના ફોટા જે દેખાય છે સામે, એ જ ગઢનું નિકંદન કરવા માટે ખનનની પ્રવૃત્તિ એમની મંજૂરી આપેલી છે। હવે 200 મીટરમાં આપેલ જે ખનન કરાયું છે પણ 200 મીટરનું ખનન થશે તો ઉપરની શિલાઓ બધી પડીને નીચે આવશે। ગાંધી ચીજા માર્ગે અમે આંદોલન કરીશું અને જલદાંગો આંદોલન આપીશું। આ ધીસ ઇઝ ધી બિગિનિંગ, આ તો અમારી શરૂઆત જ છે, પણ હવે આ સેમ્પલ છે, પછી તો માલ તો બધો ગોડાઉનમાં રાખેલો છે અમે। સરકાર સામે અમે શાંતિ ગાંધી ચિંધા માર્ગે અમે આંદોલન કરીશું। ખનન માફિયાઓને આ એક ચેતવણી જતી ગાંધી ચિંધા માર્ગે આંદોલન હતું,
હવે જો ટૂંક સમયમાં જો એ ખનન નહીં બંધ કરે તો અમને મહારાણા પ્રતાપના માર્ગે જતા આવડે છે, શિવાજીના માર્ગે જતા આવડે છે, પૃથ્વીરાજ ચૌહાણના માર્ગે જતા આવડે છે, ભગતસિંહના માર્ગે જતા આવડે છે, ચંદ્રશેખર આઝાદના માર્ગે જતા આવડે છે. એટલે ટૂંક સમયમાં એ સમજી જાય ખનન માફિયાઓ કે આપણે આ માતૃભૂમિ છે, સાલા તમે આ જન્મ દીધો છો, થોડું તો શરમ કરો હવે કે આ તમારી માતાને જે ખનન કરી રહ્યા છો, જે તમારી માતા છે, આ જન્મભૂમિ છે તમારી, ઈડરિયો ગઢ તે ટકાવી રાખો છે, જે અસ્મિતા સામે ઝુંઝુમી રહ્યો છે આ ઈડરિયો ગઢ. તો હવે ઈડરની દરેક પ્રજાને હવે આગળ આવવાની જરૂર છે. ખાસ કરીને યુવા મિત્રોને હું આહ્વાન કરું છું, યુવા મિત્રો તમે આગળ આવો. દિન પ્રતિદિન તૂટી જતા ઈડરિયા ગઢને બચાવવા માટે ઊભું થયેલું જન આંદોલન હવે પ્રચંડ જનાક્રોશ બની રહ્યું છે. ત્યારે વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક અસરથી પગલાં લેવામાં નહીં આવે તો વર્ષોથી શાંત બની બેઠેલો ઈડર આગામી સમયમાં અશાંત ગુજરાત માટે જવાબદાર બની શકે તેમ છે. ઈડરથી હસમુખ પટેલનો અહેવાલ, ગુજરાત તક.